परीक्षा में जो स्टूडेंट बैठा होने आ रीतना लाभ करता तो ते मानसो एक विद्यार्थी ने परीक्षा में पास करवा आ चित्रंजन सर में 10 થી 12 લાખ रुपया वसूलत तो। नमस्कार, खबर से .com पर राजेश शाह। दर्शक मित्रों, आज लोगों मानस एवं थी गयु के रातोंरात कमाई लेव, गमे ते करे गमे ते रीते कमाई लेव, कोई नीतिमत्ता के कशु कोई मानवू नहीं। अने जाने आ बधी जे स्पर्धात्मक परीक्षाओ छे एने तो जाने मजाक बनावी दीधी होय एवुं लागे छे। उत्तर प्रदेश में स्पेशल टास्क फोर्से एक एवी गैंग ने पकड़ी के जे परीक्षानी अंदर जे स्टूडेंट्स बैठा होय ए खाली त्यां बेसा रहीने बैठा होवानो दौड़ करे, पण बहारथी बैठेला माणसो टेक्नोलॉजीनो उपयोग करीने ए आखी परीक्षानुं पेपर एने सॉल्व करी आपे। હવે તમે વિચાર કરો કે જે છોકરાઓએ દિવસ રાત મહેનત કરી હોય અને કેટલાક એવા છોકરાઓ કે જે આવા પ્રોપેગન્ડા કરીને કે આવા લૂફલ શોધીને આવા પરીક્ષામાંથી પાસ થાય તો તમને દેશની અંદર કેવા યુવાનોને કેવા નેતાઓ મળશે। હવે આ ઉત્તર પ્રદેશની જે ટાસ્ક ફોર્સ છે જે આખી ગેંગ પકડી તેમાં એવું હતું કે કેન્દ્રીય વિદ્યાલયની ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ની એક એક્ઝામ હતી અને ટાસ્ક ફોર્સને એવી માહિતી મળી હતી કે આ આખી એક ગેંગ છે એ કામ કરે છે, તો એ સમયે ટાસ્ક ફોર્સે ત્યાં ટાટકીને આખો ગેંગનો પર્દાફાશ કર્યો હતો। તો આ ગેંગનું નામ છે સોલ્વર, નામ જ એવું છે, સોલ્વ કરી આપે તમને। સોલ્વર ગેંગની ધરપકડ કરી અને એનો જે મુખ્ય સૂત્રધાર છે એ ચિત્રંજન શર્મા છે અને એ આ બધું હરિયાણાથી ઓપરેટ કરતો હતો આખો ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અને પરીક્ષામાં જે સ્ટુડન્ટ બેઠા હોય એને આવી રીતના લાભ કરાવતો હતો। અને તમે માનશો એક વિદ્યાર્થીને આવું પરીક્ષામાં પાસ કરાવવા માટે આ ચિત્રંજન શર્મા 10 થી 12 લાખ રૂપિયા વસૂલતો હતો। હવે 10 થી 12 લાખ રૂપિયા જે સ્ટુડન્ટ ખાલી પરીક્ષા પાસ કરવા માટે આપે, એ જ્યારે બી ધારો કે કોઈ સરકારી ક્ષેત્રમાં કે કોઈ જગ્યાએ કામ કરશે તો એ ભ્રષ્ટાચાર કરવાનો જ છે। હવે પોલીસે આ જે મુખ્ય સૂત્રધાર છે એ ચિત્રંજન શર્મા એને પકડી પાડ્યો છે અને એની પાસેથી મતલબમાં જે જાણકારી મળી છે એ બહુ જ ચોંકાવનારી છે। હવે આ લોકો જે ટેકનોલોજીનો યુઝ કેવી રીતના કરતા હતા, તો GSM ટેકનોલોજી, ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન, એટલે GSM ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ લોકો આખો ખેલ કરતા હતા અને આ બધો ખેલ છે એ હરિયાણામાં બેઠો બેઠો આ ચિત્રંજન શર્મા પાર પાડતો હતો। એમાં 3 રીતથી આ લોકો ચોરી કરાવતા હતા। એક હતું GSM કાર્ડ, એટલે આ GSM કાર્ડ છે ને એ ATM જેવું લાગે, એટલે અને એની અંદર ઇનબિલ્ટ એમ્પ્લીફાયર હોય અને એની અંદર સિમ કાર્ડ નાખી દેવામાં આવે અને તેની સાથે એક માખી આકારનું બ્લૂટૂથ સ્પાય ઇયરપીસ હોય, એટલે પેલો જે સ્ટુડન્ટ બેઠેલો હોય ક્લાસમાં અને આ સિસ્ટમ એને આપી દેવામાં આવી હોય અને બહાર જે પરીક્ષા કેન્દ્ર હોય એનાથી 100 થી 150 મીટર દૂર બધા માણસો બેઠા હોય બહારથી, અને એ આ આખું જે પરીક્ષાનું જે પણ જવાબ આપવાનો હોય એ પહેલાં ત્યાંથી બહારથી બેઠા બેઠા બધું જ જવાબ આપી દે। બીજું એક જે સિસ્ટમ હતી એ GSM બોક્સ, એ આમ GSM કાર્ડ જેવું જ છે, બહુ ખાસ ફેરફાર નથી, પણ એની અંદર એ એક પ્લાસ્ટિકના બોક્સ જેવું હોય અને એની અંદર એક એમ્પ્લીફાયર જોડી દેવામાં આવ્યું હોય અને એની અંદર એક ઓટોકોલ આન્સર હોય, એનાથી બધી માહિતી બહાર બેઠેલા માણસને સવાલ બી મળી જાય અને એનો જવાબ એ ત્યાંથી આપી દે, એટલે જે પરીક્ષા કટમાં બેઠેલો હોય સ્ટુડન્ટ એને ફટાફટ જવાબ મળી જાય। બીજી એક જે સિસ્ટમ હતી એ GSM પેન, આ પેનની અંદર એક સિમ કાર્ડ નાખી દેવામાં આવે, ટેબલ પર પડી હોય તો એમ જ લાગે કે આ એક સામાન્ય પેન છે, પણ એની અંદર સિમ કાર્ડ હોય અને GSM કાર્ડ અને બોક્સ જેવું જ આ પણ કામ કરે, એટલે આવી 3-4 જાતની આવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ પરીક્ષામાં આવી રીતના ચોરી કરાવતો હતો ચિત્રંજન શર્મા। એવું પણ જાણવા મળ્યું હતું કે ચશ્માથી લઈને
चंपल सुधी डिवाइस अंदर फिट करी देवामां आवे एटले कोईने खबर ज नहीं पड़े अने ए डिवाइस साथे पेलो स्टूडेंट बेसे अने परीक्षामां एने फटाफट जवाबो मळी जाय। एटले आपणने चिंता ए वातनी थाय छे કે પેપરો ફૂટી જાય છે, પરીક્ષાઓ આવી રીતના સ્ટુડન્ટો પાસ કરે છે, તો આ દેશનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે? દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.